नमस्कार विद्यार्थी मित्रों मित्रों धोरण 9 चैप्टर 15 अन्न स्रोत में सुधारणा आ चैप्टर ની અંદર મિત્રો આપણે ગયા લેક્ચરમાં કયા પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે તેના વિશે મિત્રો આપણે ભણ્યા હતા હવે આજના લેક્ચરમાં મિત્રો આપણે વનસ્પતિને જરૂરી જે પોષક તત્વો છે તેના વિશે માહિતી મેળવીશું અને વનસ્પતિને આ પોષક તત્વો પૂરા પાડવા માટે પોષક તત્વો આપવા માટે કયા ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ તે ખાતર વિશે આપણે ચર્ચા કરીશું આગળનો પ્રશ્ન છે વનસ્પતિના પોષક તત્વો સમજાવો મિત્રો મનુષ્યને જે રીતે આપણે પ્રાણીઓને જે રીતે પોષક તત્વોની જરૂર પડે છે બુદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે એવી રીતે વનસ્પતિને પણ વનસ્પતિના સારા બુદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે પોષક તત્વોની જરૂરિયાત છે તો સૌથી પહેલો પોઈન્ટ લખીએ મિત્રો કે વનસ્પતિને પોષક તત્વોની જરૂરિયાત શેના માટે છે તો વનસ્પતિના સારા વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે વનસ્પતિને પોષક તત્વોની જરૂર પડે છે કે વનસ્પતિઓને વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે પોષક તત્વોની જરૂર છે વનસ્પતિને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે પોષક તત્વોની જરૂર છે આ મિત્રો આ પોષક તત્વો વનસ્પતિ મેળવે કઈ જગ્યાએથી મેળવશે કયા સ્ત્રોતમાંથી મેળવશે તો વનસ્પતિ આ બધા પોષક તત્વો એ ત્રણ સ્ત્રોતમાંથી મેળવે છે જમીનમાંથી મેળવે હવામાંથી મેળવે અને પાણીમાંથી મેળવે તો બીજો પોઈન્ટ મિત્રો આપણે લખીએ કે કઈ જગ્યાએથી કયા સ્ત્રોતમાંથી પોષક તત્વો મળે છે કે વનસ્પતિ આ પોષક તત્વો વનસ્પતિ આ પોષક તત્વો ત્રણ સ્ત્રોત કયા કયા મિત્રો હવા પાણી અને ભૂમિ હવા પાણી અને ભૂમિ માંથી મેળવે છે મિત્રો વનસ્પતિને કુલ કેટલા પોષક તત્વોની જરૂર છે તો વનસ્પતિને કુલ 16 પોષક તત્વોની જરૂર પડે છે કેટલા મિત્રો 16 પોષક તત્વોની જરૂર છે કે વનસ્પતિને કુલ 16 પોષક તત્વોની જરૂર છે કેટલા મિત્રો 16 પોષક તત્વોની જરૂર છે મિત્રો આ 16 પોષક તત્વો છે આથી કેટલા પોષક તત્વો હવામાંથી મળે કેટલા પોષક તત્વો પાણીમાંથી મળે કેટલા પોષક તત્વો જમીનમાંથી મળે તે લખો તો જો મિત્રો કુલ 16 પોષક તત્વો કીધા એમાંથી હવામાંથી કયા પોષક તત્વો મળે છે તે એના પછી પાણીમાંથી કયા પોષક તત્વો મળે તે અને જમીનમાંથી એટલે કે ભૂમિમાંથી કયા પોષક તત્વો મળે તે હવામાંથી મિત્રો 2 પોષક તત્વો મળે છે હવામાંથી કેટલા પોષક તત્વો મળે છે 2 પોષક તત્વો કયા કયા તો કાર્બન અને ઓક્સિજન આ બંને પોષક તત્વો હવામાંથી મળે છે પાણીમાંથી કયું પોષક તત્વ મળે પાણીમાંથી એક જ પોષક તત્વ મળે છે હાઇડ્રોજન પાણીમાંથી કયું પોષક તત્વ મળે છે મિત્રો હાઇડ્રોજન એટલે 3 પોષક તત્વો થયા 2 હવામાંથી મળે છે 1 પાણીમાંથી મળે છે અને જમીનમાંથી 13 પોષક તત્વો મળે છે કેટલા પોષક તત્વો મળે છે મિત્રો 13 પોષક તત્વો હવે આ જે 13 પોષક તત્વો છે એમાં કેટલા પોષક તત્વો એ વનસ્પતિને વધારે પ્રમાણમાં જરૂર પડે તો એને ગુરુ પોષક તત્વો કહે છે અને કેટલા પોષક તત્વો એ વનસ્પતિને ઓછા પ્રમાણમાં જરૂર પડતી હોય તો એવા પોષક તત્વોને લઘુ પોષક તત્વો કહે છે એટલે આ જે 13 પોષક તત્વો કીધા મિત્રો એમાં કેટલા ગુરુ પોષક તત્વો છે કેટલા લઘુ પોષક તત્વો છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો
મિત્રો ગુરુ પોષક તત્વોના આપણે ઉદાહરણ લખીએ. ગુરુ પોષક તત્વો એટલે કે વનસ્પતિના વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે વધારે પ્રમાણમાં જરૂર હોય, તેવા પોષક તત્વોને ગુરુ પોષક તત્વો કહેવાય. એના ઉદાહરણો જોઈએ મિત્રો. ગુરુ પોષક તત્વોના ઉદાહરણ નાઇટ્રોજન, એના પછી મેગ્નેશિયમ, એના પછી સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ. આ જે છ પોષક તત્વો કીધા ને મિત્રો, કેટલા પોષક તત્વો છે? છ પોષક તત્વો. એ ગુરુ પોષક તત્વો છે એટલે વનસ્પતિને વધારે પ્રમાણમાં જરૂર પડશે. નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ. હવે લઘુ પોષક તત્વો કે જે વનસ્પતિને ઓછા પ્રમાણમાં જરૂર પડતી હોય, તો 13માંથી 6 ગુરુ પોષક તત્વો છે. તો લઘુ પોષક તત્વો કેટલા વધ્યા મિત્રો? 7 વધ્યા. 7 પોષક તત્વો એ લઘુ પોષક તત્વો છે. કયા કયા? તો એના ઉદાહરણો જોઈએ. લઘુ પોષક તત્વોના ઉદાહરણ કયા કયા લઘુ પોષક તત્વો છે? તો બોરોન, પછી મેંગેનીઝ, કોપર, ઝીંક, આયર્ન, ક્લોરીન અને મોલિબ્ડેનમ. આ જે 7 પોષક તત્વો છે મિત્રો, એ લઘુ પોષક તત્વો છે. લઘુ પોષક તત્વો એટલે કે વનસ્પતિને ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. ખબર પડી મિત્રો તમને કે વનસ્પતિના જે પોષક તત્વો છે, વનસ્પતિને પોષક તત્વોની જરૂરિયાત શા માટે છે? તો વનસ્પતિને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે પોષક તત્વોની જરૂરિયાત રહેલી છે. વનસ્પતિ આ પોષક તત્વો શેમાંથી મેળવે છે મિત્રો? તો વનસ્પતિ આ પોષક તત્વો 3 સ્ત્રોત, હવા, પાણી અને જમીનમાંથી આ બધા પોષક તત્વો મેળવે છે. વનસ્પતિને કુલ કેટલા પોષક તત્વોની જરૂર છે? તો વનસ્પતિને કુલ 16 પોષક તત્વોની જરૂર છે. હવે આ જે 16 પોષક તત્વો છે મિત્રો, એમાંથી કેટલા પોષક તત્વો પાણીમાંથી, કેટલા હવામાંથી અને કેટલા જમીનમાંથી મળે છે? તો 2 પોષક તત્વો હવામાંથી મળે છે. કયા 2 પોષક તત્વો મિત્રો? કાર્બન અને ઓક્સિજન. એ બંને શેમાંથી મળે છે? હવામાંથી. પાણીમાંથી કયું પોષક તત્વ મળે છે મિત્રો? હાઇડ્રોજન. અને જમીનમાંથી બાકીના 13 પોષક તત્વો, જેમાં કેટલા પોષક તત્વો ગુરુ પોષક તત્વો કહેવાય અને કેટલા લઘુ પોષક તત્વો છે. ગુરુ પોષક તત્વોના ઉદાહરણ નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ. આ બધા પોષક તત્વો એ ગુરુ પોષક તત્વો છે. અને લઘુ પોષક તત્વો બોરોન, મેંગેનીઝ, કોપર, ઝીંક, આયર્ન, મોલિબ્ડેનમ અને ક્લોરીન. આ બધા જે પોષક તત્વો છે વનસ્પતિ માટે ઓછા પ્રમાણમાં જરૂર પડે છે, એટલા માટે આ બધા પોષક તત્વોને લઘુ પોષક તત્વો કહેવાય. ખબર પડી મિત્રો તમને? હવે તમે વિચારો કે વનસ્પતિને આપણે પોષક તત્વ ના આપીએ તો શું થાય? તો વનસ્પતિને પોષક તત્વ ના મળે તો પોષક તત્વોની ઉણપથી વનસ્પતિની વૃદ્ધિ, પ્રજનન અને રોગો સામેની જે સંવેદનશીલતા હોય છે એમાં ઉણપ જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. એટલે આગળનો પોઈન્ટ આપણે લખીએ મિત્રો કે વનસ્પતિમાં પોષક તત્વોની ઉણપથી વૃદ્ધિ, પ્રજનન અને રોગો સામેની સંવેદનશીલતા જેવી દેહધાર્મિક ક્રિયાઓ, માં ઘટાડો જોવા મળે છે. આજે દેહધાર્મિક ક્રિયાઓ છે એમાં એના પર અસર જોવા મળે છે, ખબર પડી મિત્રો કે વનસ્પતિને જે પોષક તત્વોની ઉણપ થાય, બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન મળી જાય તો શું થાય છે મિત્રો? વનસ્પતિની વૃદ્ધિ, પ્રજનન અથવા તો રોગો સામે લડવાની જે સંવેદનશીલતા હોય, રોગ પ્રતિકારક શક્તિ, રોગો સામેની સંવેદનશીલતા, આ બધી દેહધાર્મિક ક્રિયાઓ છે એમાં
તમને અસર જોવા મળે, તેમાં ઉણપ જોવા મળે છે. વનસ્પતિને યોગ્ય પ્રમાણમાં બધા પોષક તત્વો આપણે આપવા હોય તો શું કરી શકીએ? વનસ્પતિને બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આપવા માટે આપણે જમીનમાં ખાતર ઉમેરવાની જરૂરિયાત રહે છે. શું કરવું પડે મિત્રો? જમીનમાં ખાતર ઉમેરવું પડે છે કે વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક દ્રવ્યો ઉમેરવા માટે જમીનમાં ખાતર ઉમેરવાની જરૂરિયાત છે. વધારે પાક ઉત્પાદન મેળવવા માટે જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે ખાતર ઉમેરવું પડે છે. આપણે ખાતર ઉમેરીએ મિત્રો તો વનસ્પતિની જમીનની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધે છે અને વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. ખબર પડી મિત્રો? પ્રશ્ન હતો કે વનસ્પતિના પોષક તત્વો સમજાવો. એક વખત ફરીથી આપણે આખો જવાબ સમજી લઈએ. સૌથી પહેલો પોઈન્ટ, વનસ્પતિને પોષક તત્વોની જરૂર કેમ પડે છે? મનુષ્યને પોષક તત્વોની જરૂર કેમ પડે મિત્રો? આપણા વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે. એવી રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્તી માટે પોષક તત્વોની જરૂર પડે છે. વનસ્પતિ પોષક તત્વો કયા સ્ત્રોતમાંથી મેળવે છે, ક્યાંથી મેળવે છે મિત્રો? તો ત્રણ સ્ત્રોતમાંથી મેળવે છે. કયા કયા ત્રણ સ્ત્રોતમાંથી? હવા, પાણી અને જમીનમાંથી મેળવે છે. વનસ્પતિને કુલ કેટલા પોષક તત્વોની જરૂર છે? તો વનસ્પતિને કુલ 16 પોષક તત્વોની જરૂર છે. હવે આ પોષક તત્વોમાંથી કયા પોષક તત્વો પાણીમાંથી મળે, હવામાંથી મળે? તો હવામાંથી કયા પોષક તત્વો મળે છે? કાર્બન અને ઓક્સિજન. પાણીમાંથી હાઇડ્રોજન મળે છે અને બાકીના 13 પોષક તત્વો તે જમીનમાંથી મળે છે. હવે આ જે 13 પોષક તત્વો છે એના બે પ્રકાર પડે મિત્રો, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. તો ગુરુ પોષક તત્વોના ઉદાહરણો અને લઘુ પોષક તત્વોના ઉદાહરણ. વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો શું થાય? તો વનસ્પતિમાં પોષક તત્વોની ઉણપથી વનસ્પતિની વૃદ્ધિ, પ્રજનન અને રોગો સામેની જે સંવેદનશીલતા છે, આ બધી દેહધાર્મિક ક્રિયાઓ પર અસર જોવા મળે છે. અને છેલ્લો પોઈન્ટ કે આપણે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખવું છે તો શું કરવું પડે? પાક ઉત્પાદન વધારે મેળવવા માટે અને જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે જમીનમાં ખાતર ઉમેરવું જરૂરી છે. તો મિત્રો, હવે આગળ પછીનો આગળનો જે પ્રશ્ન છે ખાતર પર આધારિત પ્રશ્ન છે. બે પ્રકારના ખાતર છે મિત્રો, કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર. તો સૌથી પહેલા આપણે કુદરતી ખાતર અથવા તો સેન્દ્રીય ખાતર વિશે જોઈશું. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ટૂંકનોલ લખો, સેન્દ્રીય ખાતર પર ટૂંકનોલ લખો. સેન્દ્રીય ખાતર પર ટૂંકમાં લખવાની છે. સેન્દ્રીય ખાતર આને કુદરતી ખાતર પણ કહી શકાય મિત્રો. હવે શેમાંથી બને છે? તો સેન્દ્રીય ખાતર એ પ્રાણીઓના મળ અને વનસ્પતિનો જે નકામો કચરો એના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રીય ખાતર કુદરતી ખાતર શેમાંથી બને મિત્રો? તો વનસ્પતિનો જે નકામો કચરો હોય અને પ્રાણીઓનો મળમૂત્ર હોય એના વિઘટન દ્વારા તૈયાર થતો જે ખાતર છે એને સેન્દ્રીય ખાતર કહેવાય. તો સૌથી પહેલા આપણે લખીએ કેવી રીતે બને છે. પ્રાણીઓના મળ અને વનસ્પતિ કચરાના વિઘટનથી વિઘટનથી બને છે. સેન્દ્રીય ખાતર કેવી રીતે બને મિત્રો? પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના જે કચરો હોય એના વિઘટનથી બનાવવામાં આવે છે. હવે સેન્દ્રીય ખાતરના બે પ્રકારો છે, કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર. બીજો પોઈન્ટ લખીએ સેન્દ્રીય ખાતરના પ્રકારો. સેન્દ્રીય ખાતરના બે પ્રકારો છે, પહેલું કમ્પોસ્ટ
લીલું જૈવિક ખાતર. હવે આ બંને પ્રકારો આપણે આગળના પ્રશ્નમાં વિસ્તૃતમાં જોઈશું. અત્યારે ખાલી આ ક્લિયર રાખો કે સેન્દ્રિય ખાતરના કેટલા પ્રકારો છે. મિત્રો, કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ બે પ્રકારો છે. હવે સેન્દ્રિય ખાતરના લાભ કયા કયા લાભ થાય છે આપણને? સેન્દ્રિય ખાતરના લાભ કયા કયા ફાયદાઓ થાય? સૌથી પહેલો લાભ છે મિત્રો, સેન્દ્રિય ખાતર છે એમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોય. કાર્બનિક પદાર્થોનું પ્રમાણ કેવું હોય? ખૂબ જ વધારે હોય છે. કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોવાને કારણે તે જમીનની ફળદ્રુપતા વધારે છે. જમીનની અંદર કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ લખીએ આપણે કે સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોવાથી તેમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોવાથી તે જમીનમાં કાર્બનિક પદાર્થ વધારે છે ઉમેરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. ફળદ્રુપ એટલે કે પોચી બનાવે છે. ફળદ્રુપ પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે. જમીનને ફળદ્રુપ બનાવે છે. સેન્દ્રિય ખાતરના ફાયદાઓ એનો સૌથી પહેલો ફાયદો કીધો મિત્રો કે સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ કેવું હોય? ખૂબ જ વધારે હોય છે. એટલે તે જમીનમાં કાર્બનિક પદાર્થો ઉમેરે છે અને જમીનને ફળદ્રુપ એટલે કે પોષક તત્વોથી મજબૂત બનાવે છે. બીજો ફાયદો જોઈએ આપણે કે તેમાં કાર્બનિક પદાર્થો શું કરે? તો જમીનનું જે બંધારણ છે બંધારણ સુધારે છે અને રેતાળ જમીન હોય રેતાળ જમીનની અંદર ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. રેતાળ જમીનની અંદર શું થાય મિત્રો? પાણી આપણે નાખીએ તો અંદર ઉતરી જતું હોય, જમીનની અંદર ઉતરી જતું હોય. પણ આ જે કાર્બનિક પદાર્થો છે એ શું કરે? તો રેતાળ જમીનની જળ સંગ્રહ કરવાની ક્ષમતા, પાણી ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એમાં વધારો કરે છે. તે રેતાળ જમીનમાં જળ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. જળ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. એટલે બીજો ફાયદો કીધો મિત્રો કે તેમાં રહેલા જે કાર્બનિક પદાર્થો છે એ શું કરે છે? ભૂમિના બંધારણમાં સુધારો કરે છે. ભૂમિના બંધારણમાં સુધારો કરે અને રેતાળ જમીન હોય તો એની જળ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. હવે આગળ લખીએ મિત્રો કે ચીકણી જમીન હોય એમાં શું થાય? તો ચીકણી જમીનમાં પાણીના નિકાલ માટે તે મદદરૂપ થાય છે. રેતાળ જમીન હોય તો એમાં જળ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે, પણ વધારે ચીકણી જમીન હોય તો એમાં શું કરે? તે પાણીના નિકાલ માટે મદદરૂપ થાય છે. પાણીના નિકાલ માટે મદદરૂપ થાય એટલે એક જગ્યાએ પાણી એકત્રિત થવા દેતું નથી. તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. જમીનના બંધારણમાં સુધારો કરે છે. તે ચીકણી જમીનમાં પાણીના નિકાલ માટે મદદરૂપ થાય છે. ચીકણી જમીનમાં પાણીના નિકાલ માટે મદદરૂપ થાય છે. અને પાણીને એકત્રિત થતું અટકાવે છે. પાણીને એકત્રિત થતું
કાર્ય છે. એક જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય મિત્રો તો એને શું કરે, અટકાવે છે. એટલે આગળનો ફાયદો કીધો મિત્રો કે તે જમીનનું બંધારણમાં સુધારો કરે છે, જમીનનું જે બંધારણ હોય એ સુધારે છે, અને ચીકણી જમીન હોય તેનો પાણીના નિકાલ માટે મદદરૂપ થાય છે અને પાણીને એકત્રિત થતું અટકાવે છે. હવે સેન્દ્રીય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ થાય છે. સેન્દ્રીય ખાતરમાં કયા કચરાનો મિત્રો, જૈવિક કચરાનો ઉપયોગ થતો હોવાથી કચરાનું પુનઃચક્રિયકરણ થાય છે. કચરાનો આપણે ઉપયોગ કરીએ તો શું થાય, એનું પુનઃચક્રિયકરણ થાય છે. આગળનો પોઈન્ટ લખીએ, તેમાં જૈવિક કચરાનો ઉપયોગ થતો હોવાથી કચરાનું પુનઃચક્રિયકરણ થાય છે. પુનઃચક્રિયકરણ થાય તો કચરાનો ઉપયોગ થાય છે એટલે ફાયદો થાય. એટલે જૈવિક કચરાનો ઉપયોગ થતો હોવાથી કચરાનું શું થાય છે મિત્રો, પુનઃચક્રિયકરણ થાય છે. આ સિવાય રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે તેથી પ્રદૂષણમાં પણ ઘટાડો થાય. તેના ઉપયોગથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે. તેથી ભૂમિ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. મિત્રો, સેન્દ્રીય ખાતર વિશે ટૂંકમાં લખાય એમાં આટલા પોઈન્ટ આપણે લખ્યા છે. સૌથી પહેલો પોઈન્ટ, સેન્દ્રીય ખાતર કેવી રીતે બને છે, શેમાંથી બને છે? તો સેન્દ્રીય ખાતર શેમાંથી બને મિત્રો, પ્રાણીઓના મળ અને વનસ્પતિ કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. હવે એના કેટલા પ્રકાર છે, તો બે પ્રકાર છે. કયા કયા પ્રકાર? કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર, આ બે પ્રકારો છે. હવે સેન્દ્રીય ખાતરના લાભ કયા કયા ફાયદાઓ છે? તો સૌથી પહેલો ફાયદો કે સેન્દ્રીય ખાતરમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોય છે. કાર્બનિક પદાર્થો વધારે પ્રમાણમાં હોવાથી તે જમીનમાં કાર્બનિક પદાર્થો ઉમેરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. બીજો પોઈન્ટ કે તે રેતાળ જમીનની અંદર જળ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. રેતાળ જમીન હોય મિત્રો, એમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા, પાણી જળવાઈ રહે એની ક્ષમતા વધારે છે. પછી તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. ચીકણી જમીન હોય તો શું થાય મિત્રો, ચીકણી જમીનમાં પાણીના નિકાલ માટે તે મદદરૂપ થાય છે અને પાણીને એકત્રિત થતું અટકાવે છે. કોઈ એક જગ્યાએ પાણી એકત્રિત થતું હોય તો આ ક્રિયાને તે અટકાવે છે. ના પછી મિત્રો, કે આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીને સેન્દ્રીય ખાતર બનાવીએ છીએ કે તેમાં જૈવિક કચરાનો ઉપયોગ થતો હોવાથી કચરાનું શું થાય છે, પુનઃચક્રિયકરણ થાય છે. કચરાનો જ આપણે ઉપયોગ કરીએ છીએ અને સેન્દ્રીય ખાતર બનાવીએ છીએ, તેના ઉપયોગથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે, જેના કારણે ભૂમિ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. ખબર પડી મિત્રો, આટલા પોઈન્ટ આપણે લખ્યા સેન્દ્રીય ખાતરના ટૂંકનો. મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં કે સેન્દ્રીય ખાતરના બે પ્રકારો છે, કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર, તેના વિશે આપણે ચર્ચા કરીશું. અસ્તુ.